हेलो फ्रेंड्स, तो मित्रों आज आप वीडियो में स्टैंडर्ड फिफ्थ गुजरात मीडियम सब्जेक्ट ईवीएस एट के पर्यावरण तेमा लेसन नंबर 18 हवे अमे क्या छे तेना विषे बात करीशुं। तो चलो अनुजभाई दरवाजा पासे तेमनी दीकरी जिया साथे बैठा था। तेओ कौशलनी राह जोता था। रात थवा आवी हती परंतु कौशल घरे आव्यो न हतो। बे वर्ष पहला अनुजनुं कुटुंब ए सिंदूरी गामथी मुंबई आव्युं हतुं। अहीं तेओ फक्त एक दूरना संबंधीना कुटुंबने जाणता हता। तेमनी मददथी अनुजभाईए माछली पकड़वानी फाटेली जाळी सरखी करवानुं काम कर्युं हतुं। परंतु तेमने जे पैसा मळता ते पूरता न हता। तेओ दवाना खावाना शाळानी फीना पैसा अने घरनुं भाड़ुं जाते चूकवता हता। अहीं તેઓએ પાણી પણ ખરીદવું પડતું હતું। રાત્રિ થઈ ગઈ પરંતુ કૌશલ છે એ ઘરે ન આવ્યો। જીયા બારીમાંથી પડોશીના ઘરમાં ટીવી પર નૃત્ય જોતી હતી, પરંતુ અનુજને ટીવી જોવાનું મન ન હતું। તેથી તે વિચારોમાં ખોવાયેલો હતો। અહીં દરેક વસ્તુ કેટલી અલગ અલગ છે એ તમે વિચારો। દિવસ તો કામ કરવામાં જતો રહેતો, પરંતુ સાંજે જૂની યાદો છે બધી તાજેતરી। આખા દિવસમાં જે કંઈ કર્યું હોય એ બધું યાદ આવતું હતું। લોકોની ભીડમાં પણ અનુજને એકલું લાગતું હતું। અને તમને ક્યારે આવું લાગ્યું છે? તો હા, ઘણી વખત આપણે પણ એવું મહેસૂસ થયું હોય, બરાબર? પછી એક પોતાની જગ્યા છોડીને દૂર નવી જગ્યાએ રહેવા જવામાં કઈ કઈ આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો એ લખવાનું છે। અને શા માટે મોટા શહેરોમાં આવવું પડે છે, અમુક લોકોએ જૂના દિવસો યાદ આવે છે। અનુજનો જન્મ ગાઢ લીલા જંગલો અને પર્વતો વચ્ચે ખેડી ગામમાં થયો હતો। કયા ગામમાં થયો હતો? ખેડી ગામમાં। લોકો ઘણા વર્ષોથી રહેતા હતા અનુજના ગામમાં। શાંતિ હતી પણ મૌન ન હતું। ત્યાં કેટલાક આનંદદાયક અવાજો પણ આવતા, જેમ કે વહેતી નદીના ખડખડાટનો અવાજ કે જે આપણના મનને હરી લે એવો, વૃક્ષોના પાંદડાનો ખડખડ અવાજ આવતો હતો। આ ઉપરાંત પક્ષીઓનો કલરવ અને લોકો ખેતી કરતા, તેઓ નજીકના જંગલમાં જતા સાથે વાતો કરતા, ગીતો ગાતા, તેમજ જંગલી ફળો મૂળ સૂકા લાકડા આ બધું એકઠું કરતા હતા અને એવામાં એ પોતાનો સમય છે આખું વિતાવતા હતા। વડીલો જોડે કામ કરતા કરતા બાળકોને પણ ઘણી બધી વસ્તુઓ છે એ શીખતા, જેમ કે સાથે નૃત્ય કરવું, વાંસળી અને ઢોલ વગાડવા, માટી અને વાસણના ઘડા બનાવવા, પક્ષીઓને ઓળખવા અને તેમના અવાજની નકલ કરવી, આવું બધું તેઓ શીખતા હતા અને આપણને પણ એ બધું કરવાની મજા આવતી હોય છે। લોકો તેમના ઉપયોગ માટે જંગલમાંથી વસ્તુ એકઠી કરતા, કેટલીક વસ્તુઓ તો નદીની પહેલે પાર મોટા નગરમાં વેચી આવતા, તે પૈસાથી તેઓ મીઠું તેલ ચોખા અને ક્યારેક થોડા કપડાં પણ ખરીદતા હતા। આમ તો એક ગામ હતું, પરંતુ લોકો ત્યાં એક મોટા પરિવારની જેમ રહેતા હતા। અનુજની બહેનના લગ્ન એ જ ગામમાં થયા હતા। સારા અને ખરાબ સમયમાં લોકો એકબીજાની મદદ કરતા હતા, બરાબર? વડીલો એ પણ લગ્નો ગોઠવતા અને ગામમાં ઝઘડા છે એનો પણ સમાધાન લાવતા હતા, બરાબર? આ રીતે બધા લોકો એકસાથે હળીમળીને પરિવારની જેમ રહેતા, જ્યારે કોઈને મદદની જરૂર હોય તો મદદ કરવા માટે પણ તત્પર રહેતા હતા। અનુજ હવે ખડતલ યુવાન થઈ ગયો હતો, એટલે કે મોટો થઈ ગયો હતો। તે ખેતરમાં સખત મહેનત કરતો, મોટી નદીમાંથી માછલા પકડતો, તે અને તેના મિત્રો જંગલમાંથી ફળ મૂળ અને ઔષધિ વનસ્પતિઓ તથા નદીમાંથી પકડેલી માછલીઓ વગેરે બધું નગરમાં લઈ આવતા અને પછી એને વેચવા માટે જતા હતા અને આ રીતે તેઓ પૈસા છે કમાતા હતા। તેની ઉંમરના છોકરા છોકરીઓ કે સાથે નૃત્ય કરતો અને ઢોલ પણ વગાડતો અને એમાંથી પણ પોતે કંઈક આવક છે એ પ્રાપ્ત કરતો, અહીં તમે પિક્ચરમાં જોઈ શકો છો। ત્યાર પછી આ તમારે જોવાનું છે, ખેડી ગામના બાળકો શું કરતા, બરાબર? પક્ષીઓનો અવાજ નકલ કરી શકો કે નહીં એ તમારે કહેવાનું છે। નદીની પાર એક દિવસ ખેડી ગામના લોકોએ સાંભળ્યું કે નદી પર ખૂબ જ મોટો બંધ બાંધવાનો છે, આ માટે નદીનો પ્રવાહ રોકવા મોટી દિવાલ બનાવવામાં આવશે। ખેડી અને નજીકના ઘણા ગામડાઓનો વિસ્તાર પાણીની અંદર ડૂબી જશે। જો એ બંધ બાંધવામાં નહીં આવે તો પાણીનો પ્રવાહ એટલો બધો છે કે જેનાથી આખું ગામ ડૂબી જશે। લોકોએ તેમનું ગામ અને જમીન જ્યાં તેમના બાપદાદાઓ વર્ષોથી રહ્યા હતા એ છોડીને જવું પડશે, એનાથી ઘણા લોકો રાજી પણ હતા। થોડા દિવસો પછી સરકારી કર્મચારીઓએ પોલીસ સાથે ગામની મુલાકાત લેવાનું ચાલુ કર્યું। ગામના નાના છોકરાઓએ
પોલીસ પહેલીવાર જોઈ હતી, ક્યારે આવું થયું ન હતું. થોડા બાળકો તેમની પાછળ દોડવા લાગ્યા, કારણ કે પહેલી જ વખત એ પોલીસને જોયા હતા. કેટલાક તો તેમને જોઈને ડરી ગયા અને રડવા લાગ્યા કે પોલીસ અમને કંઈ કરશે જ નહીં ને. એ માટે કર્મચારીઓએ નદી, ખેતરો, જંગલો અને ઘરોની લંબાઈને પહોળાઈને માપ લીધું. તેઓએ ગામના આગેવાનોની અને વડીલોની સભા બોલાવી. પછી તેઓએ કહ્યું કે નદી કિનારા પાસેના ગામોને ખસેડવા પડશે. જે લોકો પાસે ખેડીમાં જમીન છે તેઓને નદીની પેલે પાર દૂર જગ્યા આપવામાં આવશે. બરાબર, તેઓના માટે ત્યાં શાળા, વીજળી, હોસ્પિટલ, બસ, ટ્રેન વગેરેની વ્યવસ્થા થશે. તેઓ પાસે તે બધું હશે જે તેઓએ ખેડીમાં સ્વપ્ન પણ વિચાર્યું નહીં હતું એવું બધું તેઓને મળશે. બરાબર, અનુજના માતા પિતાના ગામના બીજા વડીલોને તેમનું ગામ છોડવાથી ખુશ ન હતા. તેઓને આ ગામ છોડવું ગમતું ન હતું. આ બધું સાંભળી અનુજ પણ થોડો ગભરાઈ ગયો, પરંતુ તે ઉત્તેજિત પણ હતો કે અમને નવું કંઈ મળવાનું છે. એટલે અહીં તમે જોઈ શકો, પોલીસ છે એ ચર્ચા વિચારણા કરે છે. તે વિચારવા લાગ્યો કે લગ્ન પછી તે તેની પત્નીને નવા ગામના નવા ઘરમાં લઈ જશે, એવું ઘર જ્યાં તે ફક્ત એક જ બટન દબાવશે અને અજવાળું થઈ જશે. વાહ, આ તો ખૂબ જ સારું કહેવાય. નળ ખોલશે ને પાણી પણ આવી જશે, તો આપણી એ પાણીની સમસ્યા હતી એમાંથી આપણને છુટકારો મળશે. તે શહેરમાં ફરવા અને નવી જગ્યાઓ જોવા બસમાં જઈ શકશે. બરાબર, આ બધી સુવિધાઓથી તે બધા ખૂબ ખુશ થઈ ગયા. જ્યારે બાળકો થશે ત્યારે તેઓને શાળામાં પણ મોકલશે, તેઓ તેના જેવા પણ નહીં રહે. બરાબર, તો આ બધી વાત કરી. ભાઈ ચર્ચા કરો ને કહો એ તમારી જાતે કરવાનું છે, અને અનુમાન કરો જ્યાં બંધ બાંધવા ના આવે તો લોકોને કઈ પ્રકારની મુશ્કેલ સામનો કરવો પડે. ખેડી ગામનું ચિત્ર દોરો અને તમારા અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર કરો. તેમની વચ્ચે શું તફાવત છે એની ચર્ચા કરો અને લખો. નવી જગ્યા. ઉનાળાની બપોરથી અનુજને તડકો અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડામરના રસ્તા પર દાઝી રહ્યા હતા, કારણ કે ગરમીને કારણે ડામર છે ખૂબ જ ગરમ ઝડપથી થઈ જાય. એના કારણે ખુલ્લા પગે લવકાળા પગે ચાલવું તેનાથી દાઝી પણ જવાય. ત્યાં થોડો છાંયડો આપે તેવું એક વૃક્ષ પણ ન હતું કે જેથી ત્યાં થોડોક સમય આરામ કરી શકે. ફક્ત થોડા ઘરો અને દુકાનો જ હતી. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. આ દિવસોમાં અહીં તમે જોઈ શકો છો એક ટાયર હતો એની પીઠ પર. આ દિવસોમાં તેણે તેનો ચૂલો આ રબરના જૂના ટાયરના નાના ટુકડાઓથી સળગાવવો પડે એવું હતું. તે ઝડપથી આગ લઈ લે છે, કારણ કે ટાયરો ઝડપથી સળગી જાય અને બળતણનું લાકડું પણ બચી જાય. એક ટાયરમાં એના ઘરની બધી રસોઈ થઈ જતી, પરંતુ ટાયરના સળગવાથી આવતી ગંધ અને ધુમાડો ખૂબ જ ભયંકર હોય છે. આ નવા સુંદરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. તેઓને કેરોસીન ખરીદવું એ પણ પોસાય નથી, કારણ કે કેરોસીન છે મોંઘું હતું. આ બધા માટે પૈસા ક્યાંથી લાવ્યા? આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. બરાબર, અનુજની પત્નીને ખૂબ તાવ હતો. તેની દીકરી જીયા પણ તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવતી હતી, કારણ કે તબિયત ખૂબ જ ખરાબ હતી. કોની? અનુજની પત્ની. આગળ, તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ નહોતું નહીં કે જે એની દેખભાળ સારી રીતે કરી શકે. અનુજના માતા પિતા ખેડી ગામમાં છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલાં જ મરી ગયા. વિચાર કરો, ખૂબ જ દુઃખની વાત કહેવાયા. સિંદુરીમાં ફક્ત 8-10 પરિવારો જ હતા જેમને તે પોતાના કહી શકે એવા. બરાબર, કેટલા? માત્ર 8-10 પરિવારો જ કે જે પોતાના કહી શકે એવા હતા. જેઓ તેના જૂના ગામના હતા. આખું ગામ છૂટું છવાઈ થઈ ગયું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા. આ ગામ અનુજે સ્વપ્નમાં ગામ વિશે વિચાર્યું હતું એવું ન હતું. ત્યાં વીજળી તો હતી, પરંતુ દિવસમાં થોડો જ સમય રહેતી હતી, વારંવાર ચાલી જતી હતી. લાઇટ છે અને વીજળીનું બિલ છે એ પણ પૂરેપૂરું ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા, પરંતુ પાણી મળતું નહીં. બરાબર, એટલે પાણીની વ્યવસ્થા ન હતી. આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક જ રૂમ મળ્યો હતો. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેણે જમીનનો નાનો ટુકડો મળ્યો હતો, પરંતુ તે ખેતી લાયક હતો નહીં, એટલે કે એમાંથી કોઈ પણ પાક છે ઉગાડી શકાતો ન હતો.
તે ખડકો અને પથ્થરોથી ભરેલો હતો, જેથી કરીને એમાં માટીનું પ્રમાણ તો હતું નહીં અને માટીનું પ્રમાણ ન હોય એટલે એમાં કોઈ પણ પાક ઉગાડી શકાય નહીં. છતાં અનુજ અને તેનો પરિવાર સખત મહેનત કરતા, પરંતુ તેઓ પેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા. બિયારણ અને ખાતર લાવવાના પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા, એટલી એ લોકોની ઇન્કમ હતી નહીં. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી અને તેનો ઈલાજ કરી શકાય. બરાબર, તો ઔષધિ અંગેનું જ્ઞાન હતું. લોકો આ દવા લીધા પછી રાહત પણ અનુભવતા હતા. અહીં સિંદુરીમાં એક હોસ્પિટલ તો છે, પરંતુ ડૉક્ટર મળવા ત્યાં મુશ્કેલ છે અને દવા પણ ત્યાં મળતી નથી. અહીં એક શાળા છે કે જ્યાં શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા ન હતા. આ બાળકો નવી ભાષા ભણવામાં પણ મુશ્કેલી અનુભવતા. સિંદુરી ગામના લોકો કે જે ખેડી ગામમાં આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. બરાબર, નવા ગામના કોઈ લોકો આવે તો એનું સ્વાગત ન કરતા આ લોકો. તેમની ભાષા રહેણીકરણી સાવ જુદું જ હતું એટલે, અને એ લોકોને આ ભાષા રહેણીકરણીથી આવું અલગ લાગતું હતું. તેઓ ખેડીથી આવેલા લોકોને વર્ણોતરિય મહેમાન, આપણે આમંત્રણ ના આપ્યું એવા મહેમાન કહી એમની મજાક ઉડાવતા હતા આ લોકો. જે સ્વપ્ન તેણે જોયું હતું એમાંનું કંઈ પણ આમાં સાચું હતું નહીં. શું સુંદરી ગામ અનુજના સ્વપ્ન જેવું હશે? તો એ તમારે વિચારીને લખવાનું છે. આ બધા પ્રશ્નો થોડા વર્ષો પછી આપણે વાત કરી તો અનુજ છે એ સિંદુરીમાં થોડા વર્ષ રહ્યો, તેના બાળકો પણ મોટા થઈ ગયા હતા. હવે અનુજનું દિલ અહીં સિંદુરીમાં ન હતું. હવે એણે બીજા ગામ છે એના જે જૂના ગામ હતા ખેડી એને જ યાદ કરતો હતો, પરંતુ હવે ત્યાં ખેડી જેવું રહ્યું ન હતું. ત્યાં મોટો બંધ હતો અને ખેડી અને તેની આજુબાજુ પાણીથી ભરેલું મોટું તળાવ હતું. અનુજે વિચાર્યું કે જો આપણે વર્ણોતેરા મહેમાન કહેવાતા હોઈએ તો આપણે બીજી કોઈ જગ્યાએ જતા રહીએ જ્યાં આપણા સ્વપ્ન સાકાર થાય, એટલે એ બીજી જગ્યાએ જવાનું વિચારે છે. અનુજે તેની જમીન અને પશુઓ વેચી દીધા અને મુંબઈ આવી ગયો. ક્યાં આવે છે અંતે? મુંબઈ. અહીં તેણે તેના પરિવાર સાથે નવું જીવન ચાલુ કર્યું અને તેનું ફક્ત એક જ સ્વપ્ન હતું કે તેના બાળકોને શાળામાં મોકલવા, એમનું ભવિષ્ય છે સારું અને સારું કરવું અને સારું જીવન આપવું. અહીં પણ બાબતો સરળ ન હતી, પરંતુ તેને એ આશા હતી કે આ બધું સારું થઈ જશે. બરાબર, અનુજે તેના એક રૂમના ઝૂંપડાને સમારકામ માટે પૈસા બચાવવાનું ચાલુ કર્યું. હવે શું કરે છે? બચત કરવાનું ચાલુ કર્યું. એના તેના સગાવાલા તેને કહેતા કે આના પર પૈસા બરબાદ ન કર, કોને ખબર આપણે અહીંથી પણ ખસવું પડે. બરાબર, મુંબઈમાં આપણા જેવા બહારના લોકો માટે કોઈ જગ્યા હોતી નથી, એટલે આપણે અહીં રહેવા માટેની વિચારવું જોઈએ નહીં, એવું કીધું. અનુજ ડરેલો અને ચિંતામાં હતો. તે વિચારતો હતો કે અમે સુંદરી માટે ખેડી છોડ્યું, અમે સુંદરી છોડીને મુંબઈ આવ્યા, જો અમારે અહીંથી પણ ખસવું પડે તો અમે હવે ક્યાં જશું, એવું એને વિચાર્યું. આટલા મોટા શહેરમાં મારા પરિવારને રહેવા માટે નાની સરખી જગ્યા પણ નથી હોતી, તો એ તો યોગ્ય ન કહેવાય. વિચારો, મુંબઈ જતા હતા ત્યારે શું વિચાર્યું હશે એ બધું લખવાનું છે તમારે, અને અમુક પ્રશ્નો છે એ પણ તમારે અહીં જોતી કાઢીને લખવાના રહેશે. ચર્ચા કરો. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી, અને તમે ક્યારે શહેરની ઝૂંપડપટ્ટી ખસડાઈ ગઈ હોય એવું વાંચ્યું છે કે સાંભળ્યું છે? હા, આ વિશે તમને કેવું લાગ્યું એ પણ તમારે જણાવવાનું છે. લોકોને તેમની નોકરીમાં બદલી મળે ત્યારે પણ તેઓ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે, સ્થળાંતર પછી તેઓને કેવું લાગતું હશે તો એ તમારે અહીં વર્ણન કરવાનું છે. કેટલાક લોકો કહે છે કે શહેરના લોકો કચરો પેદા કરતા નથી, શહેરો ઝૂંપડપટ્ટીના કારણે ગંદા હોય છે, તમને આ વિશે કેવું લાગે છે? એના વિશે તમે તમારા વર્ગમાં ચર્ચા કરીને નોંધજો. આપણે આ પાઠમાં શું શીખ્યા? કે અનુજના પરિવારની જેમ હજારો પરિવાર મોટા શહેરોમાં અનેક કારણોથી રહેવા આવે છે. શું તમે વિચારો છો કે તેમનું જીવન પહેલાં તે રહેતા હતા એના કરતાં વધારે સારું થઈ જઈ શકે છે? તેઓને મોટા શહેરમાં કેવું લાગતું હશે તો એના વિશે કલ્પના કરો અને
લખો. મિત્રો અહીંયા આપણે લેસન નંબર 18 પૂર્ણ કરીએ છીએ. વરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.